નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત ચૂંટણી વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે સરપંચ કે સભ્ય બનવા માટે લાયકાત શું હોવી જોઈએ તેના વિશે માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને સરપંચ કે સભ્ય બનવા માટેની લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો મિત્રો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ આમ તો મિત્રો આપ સૌ જાણતા જ જશો કે ગ્રામ પંચાયત ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો તેના જાહેરનામાનો સ્ક્રીનશોટ લઈ અને અહીંયા આપણે ચૂંટણી કાર્યક્રમ રાખેલો છે તો તેમાં વિગતવાર આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક્રમ નંબર એક ઉપર જણાવેલ છે ચૂંટણીની જાહેરાતની તારીખ બાવીસ એક બે હજાર એકવીસ એટલે કે ગઈકાલે જે ગ્રામ પંચાયત ચૂંટણી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે ત્યાર પછી ક્રમ નંબર બે ઉપર છે ચૂંટણીની નોટિસ જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ તો ઓગણત્રીસ અગિયાર બે હજાર એકવીસના રોજ છે તે ચૂંટણીની નોટિસ અને જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાર પછી આગળ ક્રમ નંબર ત્રણ ઉપર જોઈએ તો ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ એટલે કે મિત્રો ચૂંટણી માટે જે સરપંચ કે સભ્ય માટે જે આપણે ઉમેદવારી નોંધાવી હોય તો તે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચાર બાર બે હજાર એકવીસ નક્કી થયેલી છે ત્યાર પછી મિત્રો આપણે આગળ ક્રમ નંબર ચાર ઉપર જોઈએ તો ઉમેદવારી પત્રોની ચકાસણી કરવાની તારીખ દર્શાવેલ છે તો છ બાર બે હજાર એકવીસ એ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવા માટેની તારીખ છે ત્યાર પછી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ તો જો કોઈએ ફોર્મ ભરેલું હોય અને તે ઉમેદવારી પત્ર પરત ખેંચવા માગતા હોય તો પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ સાત બાર બે હજાર એકવીસ છે ત્યાર પછી ક્રમ નંબર છ ઉપર દર્શાવેલ છે કે મતદાનની તારીખ તથા સમય તો મતદાન છે તે ઓગણીસ બાર બે હજાર એકવીસને રવિવારના રોજ સવારના સાત વાગ્યાથી લઈ અને સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે ત્યાર પછી ક્રમ નંબર સાત ઉપર છે પુનઃ મતદાનની તારીખ જરૂર જણાય તો જો કોઈ જગ્યાએ જરૂર જણાય અને પુન મતદાન કરવાનો પ્રસંગ બને તો તે માટે વીસ બાર બે હજાર એકવીસની તારીખ નિયત કરવામાં આવેલી છે ત્યાર પછી ક્રમ નંબર આઠ ઉપર મતગણતરીની તારીખ આપવામાં આવેલી છે તો મતગણતરી એકવીસ બાર બે હજાર એકવીસના રોજ કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ છે તે ચોવીસ બાર બે હજાર એકવીસ રાખવામાં આવેલી છે તો આ પ્રમાણે જે ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર એકવીસ અન્વયે સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તો હવે આપણે જોઈએ કે ગ્રામ પંચાયતમાં સરપંચ કે સભ્ય બનવા માટેની લાયકાત શું હોવી જોઈએ તો મિત્રો ગ્રામ પંચાયતમાં સરપંચ કે સભ્ય બનવા માટે વ્યક્તિની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે ત્યાર પછી જોઈએ તો તે વ્યક્તિ સરકારી કર્મચારી ન હોવો જોઈએ ત્યારબાદ આગળ જોઈએ તો તે વ્યક્તિ માનસિક બીમાર કે પાગલ ન હોવો જોઈએ એટલે કે અસ્થિર મગજનો હોવો જોઈએ નહીં ત્યાર પછી જોઈએ તો ન્યાયાલય દ્વારા સજા થયેલ ન હોવી જોઈએ અને બેથી વધુ બાળકો ન ધરાવતો હોવો જોઈએ તો આ નિયમ વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી અને વધુ વિગતવાર માહિતી મેળવીશું ત્યાર પછી આપણે જોઈએ તો ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ધરાવતો હોવો જોઈએ અને છેલ્લે આપણે જોઈએ તો શિક્ષણ બાબતે કોઈ મર્યાદા નથી અભણ વ્યક્તિ પણ આ ચૂંટણી લડી શકે છે તો મિત્રો આમ આ પ્રમાણે આટલી લાયકાત ધરાવતા હોય તે વ્યક્તિ છે તે ગ્રામ પંચાયત સરપંચ કે સભ્યની ચૂંટણી લડવા માટે લાયક ગણવામાં આવે છે તે ઉપરાંત મિત્રો આપણે નિયમ બાર અન્વયે માન્ય ઉમેદવારી માટેની આવશ્યકતાઓ પણ જોઈ લઈએ તો મિત્રો તેમાં આપણે જોઈ લઈએ કે રાજકીય પક્ષે ઊભા ન રાખેલા હોય તેવા ઉમેદવારીપત્રમાં તે જ વિસ્તારના નવ ટેકેદારની સહી સાથે ઉમેદવારી પત્ર રજૂ કરવાનું રહેશે ત્યાર પછી જોઈએ તો ઉમેદવાર અને દરખાસ્ત કરનારના મતદાર યાદીમાં નામ અને ક્રમ નંબર મળતા હોવા જોઈએ ત્યાર પછી જોઈએ તો એક મતદાર વિભાગમાં વધુમાં વધુ ચાર ઉમેદવારી પત્રો ભરી શકાશે અને બે કરતાં વધારે મતદાર વિભાગમાંથી ઉમેદવારી પત્ર ભરી શકાશે નહીં ત્યાર પછી આગળ જોઈએ તો દરખાસ્ત કરનાર અથવા તો ટેકેદાર તરીકે સહી કરેલ પ્રથમ પ્રાપ્ત થયેલ ઉમેદવારી પત્ર જ સ્વીકાર્ય ગણાશે અને ત્યાર પછી છેલ્લે જોઈએ તો ઉમેદવારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અથવા તો નોટરી સમક્ષ નમૂના નંબર ચારમાં કરેલું સોગંદનામું પણ આપવું જોઈશે તો આ પ્રમાણે મિત્રો નિયમ બાર અન્વયે માન્ય ઉમેદવારી માટે આટલી આવશ્યકતાઓ જરૂરી છે અને આપણે આગળ જે લાયકાત જોઈ ગયા તે પ્રમાણેની લાયકાત ધરાવતા હોય અને આટલી આવશ્યકતાઓને પૂર્ણ કરતા હોય તેવી વ્યક્તિ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ કે સભ્ય તરીકે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવી શકે છે તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી હતી તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ